हेलो हाँ साहब, हेलो। हेलो, हाँ साहब, हूँ घाटे दरबार बोलू छू। हाँ, कौनो काम छे? क्या अर्जुन भाई सोलंकी। हाँ, थी बोलो छो? अच्छा, अमरेली जिलो सावरकुंडला तालुको गजकड़ा गाम। अमरेली जिलो सावरकुंडला तालुको हाँ, गजकड़ा गाम गजकड़ा। गाजकड़ा। हाँ बोलो। हाँ, मारे जे આમાં જે જાતિ આવે છે, હું કાઠી દરબાર બોલું છું, કાઠી ખુમાણા। હા તો મારી જે ઓલી જાતિ આવે છે ને, હા વાલ્મીકી જાતિ, હા એ મારા ગામમાં છે, તો હા મારા મિત્રો છે, તો હા એ લોકો એમ કહે છે કે ઓલી વણકર જાતિ અમારથી અભડાય છે, હા તો એ અમારો પાસમો ભાઈ છે, એટલે હા વણકર જાતિ છે ને, આપણે જૂની ભાષામાં આપણે શું બોલતા, હા જૂની ભાષામાં આપણે 70 વાર પહેલા શું બોલતા, આ જે બોલતા હોય એટલે કામ શું, મૂળ મારે શું કરવાનું છે એમ બોલો। હા એ તમારે એક કરવાનું છે, હું હા તમને ફોન કરું હા એ મારે વાલ્મીકી જાતિ ને જેરી વણકર ઓલી જાતિ ખાવા આવશે ખરી, આવે કેમ ના આવે, નહીં આવે અમે તો ખાઈએ છીએ ભાઈ, તો તમે ખવડાવી દેજો। એવો આખા ગુજરાત નો ઠેકો હું થોડી લઉં, એમને ન કરવાનું હોય તો જે છે હું ક્યાં ખવડાવવા દેવા આવી જાઉં છું? તમે દરબાર, આ તમે આખા આખા ગુજરાતના દરબારોનો ઠેકો લેશો તમે, કે દરબારો જાતિવાદ નહીં રાખે એવો? તમે કાઠી દરબાર છો ને? હા, કાઠી દરવા હા, ખુમાણ છે એમાં। તમે આ ખુમાણ એટલે તમે આખા આખા સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં ખુમાણો છે એ કોઈક ગામમાં ખુમાણો મેઘવાળ કે વાલ્મીકી વિરુદ્ધ જે છે એ જાતિવાદ નહીં કરે એવી તમે ખાતરી આપી શકો છો, ઠેકો લઈ શકો એવું? ના, એવો નો ઠેકો ન લઈ શકો, હા, હું મારા માટે કહું છું કે જે છે ને હું આ નથી માનતો, બરાબર, અને ઈ ભાઈ જે હશે એ મને કોન્ટેક્ટ નંબર આપજો તો હું એને સમજાવીશ, બાકી પ્રશ્ન રહેણી કેણી નો આચરણ નો છે તો આખી અલગ વાત છે, સાફ સફાઈ નો કે, બરાબર, આજ હું છું, મારી જ્ઞાતિ નો કોઈ વ્યક્તિ જે છે માંસ ને મટન ચૂંથતો હોય, દારૂ પીતો હોય અને ઓલા મુર્ગી ખાતો ના ગંદકી કરતો હોય તો એ ભલે મારી જ્ઞાતિ નો, તો હું એના ઘરે નથી ખાતો, અહીંયા પ્રશ્નો સફાઈ નો છે, જાતિ નો નથી, એ બરાબર છે, એ બરાબર છે, હા બરાબર, બરાબર છે, હા હા બરાબર છે, હા બરાબર ને, તો ઈ એમાં જે છે ને એ રીતે જે છે, બાકી આખા ગુજરાતની અંદર ઘરોઘર જે છે આવું હશે તો એ બધાય તમે કહો કે આમ કરાવી દો તો હું આમ કરાવી દઈશ, તો મારા છોકરા કાલ રોડ ઉપર આવી જશે, હું વકીલાતનો ધંધો લઈને બેઠો છું, એમાં એક બા ઓફિસની બારીમાંથી બારે ઝાંકીને જોવાનો ટાઈમ નથી હોતો, જે કરે છે એટલું તમને છાતી ઠોકીને કહું છું કે ખોટું કરે છે, નહીં જો અમારો જે સમાજ છે બરાબર, વાલ્મીકી સમાજ, હા એ શું કહે છે હા કે ઓલા લોકો છે, આપણે દલિત કહેવાય કે વણકર કહેવાય, એ જે કે એ બધું કહેવાય, જેને જે કેવું હોય કહેવાય, જે છે કે ને એ અમારે ઘેર નથી આવતા ખાવા પીવા, તો એ તો જે છે ને, હવે એ પ્રશ્ન સાફ સફાઈ નો છે તો અલગ વાત છે, સાફ સફાઈ નો તમને જાણકારી ખાતર કરી દઉં કે હું ક્યારેક કોઈક જમાનામાં રાજકારણમાં સક્રિય હતો, અમારા પરિવારમાં પાન બીડી માવો તમાકુ માંસ મટન મચ્છી ઝીંગા એ જે છે ને એ કોઈ અમારા મને નથી ખાતો, અને અમુક પોતાની જાતને ઓલા ઉચ્ચ વર્ગના કહેતા હતા એ લોકો, અમે ગુજરાતમાં ક્યાંક રાજકીય કામે ગયા હોઈએ તો સરકારી વિશ્રામ ગૃહમાં એ લોકોને જે છે ને એ રોજ કામ પતે રાજકારણનું, મીટિંગ હોય કે રેલી હોય કે ધરણા પ્રદર્શન જે હોય, સાંજે જે છે વિશ્રામ ગૃહમાં દારૂની બોટલ ખપે અને માંસ મટન ને એનું જે ભોજન મંગાવે, પછી જે છે ને એ પહેલે મને એની મારી રોટલી અલગ આપી દેતા અને શાકભાજી મારા માટે મંગાવી એ અલગ આપી દેતા, અને બદલામાં એમ કહેતા કે અમારા પછી આ માંસ મટન ના રસાવાળા હાથ તારી રોટલી ઉપર લાગી જશે તો નથી ખાતો માંસ મટન, એટલે એ તો બરાબર છે, હા એ મુદ્દો આવો હશે તો અલગ વાત છે, બાકી આ જાતિની રીતે જો રાખે તો પછી ખોટું કહેવાય છે, ને આ જાતે ની રીતે રાખે, સમજા, આ તો 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 ખોટું કહેવાય છે, બરાબર ને, એ જાતે ની રાખે છે, એ કે તમે વાલ્મીકી છો, ભંગી એને ભંગ્યા બોલે છે, એ હા તો એ કે અમને ભંગ્યા ને અભડાય છે, એમ મેં કીધું ભંગ્યા તો હું કામ અભડાય, એમ હશે એ માનસિકતા જે છે હોઈ શકે જે છે, એમાં કઈ હું એનો ઇનકાર નથી કરતો, પણ જે છે એ ખોટું છે એટલું હું આપને કહું છું, કરે તો છે જે એને કોઈ ખોટું કરે છે એમ નહીં, એના પર કાર્યવાહી આપણે કરવી જોઈએ ને, એમ કાર્યવાહી કરવી જોઈએ જે થતી હોય,
તો આપણે કોક ને કયો નહીં કોક કાર્યવાહી કરે એમ. એમાં કોઈ તો જે સ્થાનિક હોય ને જે ભોગ બનનારો એ લોકો કરે ને કાર્યવાહી, તો બીજા કયા પરાયા ને કોને અત્યારે એવો ટાઈમ છે કે કાર્યવાહી કરવા માટે આવે? નહીં, આપણો સમાજ બહુ કાર્યવાહી કરે છે ભાઈ. આપણે ભાઈ શું નામ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, તમે છો, પછી આપણે ભાઈ અન્ય કોમના, ઇતર કોમના જે છે, ઓબીસી કે દરબાર કે વાણિયા કે બ્રાહ્મણ કે પટેલો, એ લોકો મેઘવાડો સાથે રાખે, વાલ્મીકો રાખે સાથે છે, અને ક્યાંક એ મેઘવાડો વાલ્મીકો સાથે રાખતા હશે એમ. હવે એ રીતે એક એક ગામમાં જે છે, આજ એને કીધું, પ્રાય એને કીધું તમે આમ કાર્યવાહી કરો, તો આ તો માણસ તો જે છે ને ઊંચો નહીં આવે, દુનિયાનો ઠેકો કેટલાક લેવા જશે એમ. તો અમારી કોમ્યુનિટી સાથે ગામડે ગામડે આપણે છેટ થાય છે, શું કે ગામડે ગામડે અમે અમારી કોમ્યુનિટી તરફથી સામે વાળા વિરુદ્ધ કાર્યવાહી કરવા ગયા? નહીં, આપણે છેટ હું મટાવવા માંગુ છું એમ. હા, મટાવવા માંગતો હોય તો એમાં એ કાર્યવાહી જે છે ને એનાથી વેરઝેરના મૂળ ઊંડા ઉતરશે. એક રામદેવ નું મંદિર બરાબર છે, તો ત્યાં કોને ઘરવા ન હતા, તો હું કાઠી દરબાર ફુમાણ છું, તાલુકા નું ગાજર કામ છો, જો તમે ટુ કલર મારું નામ આવી જશે. તો એક વણકર જાતિ નો માણસ ને મેં કીધું, હાઈ હાલ મારી માર કોણ કોણ સર નામ લઈશ હું. પછી અમે ત્યાં બેઠા, આરતી ઉતારી અને પ્રસાદ બધાને હાથો જ દેવો પડે હું, કારણ કે જ્યાં તો બધાને ફાટે ત્યાં બાપુ તરત મારે એમ. બરાબર, એટલે અમને વણકર પ્રત્યે અને દલિત અને પણ એ ન જવા દેતા હોય તો એના ધર્મના દેવસ્થાન ની અંદર જવું જ ન જોઈએ, એનો સ્વાભિમાન હોય જે વણકર હોય કે બીજો કોઈ. નહીં નહીં નહીં, એને એને ઓલા નથી જવા દેતા, પણ સુકમ જબરજસ્તી અંદર જવાનો છે. એના કરતા બુદ્ધ નો માર્ગ છે, લઈ લ્યો ને બુદ્ધ ની અંદર, કોઈ બુદ્ધ વિહાર માં જતા નહીં રોકે. હવે સાહેબ, એના તો અમારા માણસો ને મારે જ ખાવો છે, એટલે એ લોકો જબરજસ્તી એના ધર્મ માં ઘૂસવા જાય છે. નકા તો તમે તમે જે તમે કાઠી દરબાર છો બરાબર, તમે તમારા, હું તમને ચેલેન્જ થી કહું છું કે એક પુરાણ નહીં વાંચ્યું હોય તમારું, અને તમે એક તમારી સ્મૃતિ નહીં વાંચી હોય, એક વેદ નહીં વાંચ્યો હોય કે રામાયણ કે મહાભારત ગીતા કાંઈ નહીં વાંચ્યો હોય, અમારા માણસો વિશે જે છે ને એ અત્યાચાર અને જુલ્મ ની પરાકાષ્ઠા જે છે એ એક બાકી નથી મૂકી તમારા શાસ્ત્રોએ. આટલા એટલે સુધી કે અત્રી સ્મૃતિ છે, 18-19 સ્મૃતિ પૈકી એક અત્રી સ્મૃતિ છે, એમાં એમ કીધું કે શુદ્ર ને જમીન ઉપર બેસાડીને ફેંકીને ખાવાનું આપવાનું, શુદ્ર અને કૂતરા બરાબર છે આવું લખેલું છે. બરાબર, હા, તમે એ કહો છો ને, હું ચેલેન્જ થી તમારે કહું છું, દુનિયામાં જુલમીમાં જુલમી ધર્મ કયો? આખો વિશ્વ મારું કુટુંબ છે. દુનિયામાં કોઈ ધર્મ એવું હોય કે એનું વિશ્વ આખું કુટુંબ હોય તો 15% લોકો, 85% લોકો જે છે એની સાથે જાતિવાદી જુલમો સદીઓથી કરતા હોય. દુનિયામાં કોઈ એવું જુલમ છે કે પોતાના જ કુટુંબની મહિલાઓને સતીના નામે જે છે ને એ જીવતી સળગાવતા હોય, અને ઓલી ચીસો પાડીને ચિતામાંથી ઉઠીને ભાગી ન જાય એટલે એના બે હાથ બાંધી નાખે ને એને એટલો કેફી દ્રવ્ય પીરાવે કે ભાગવાની પરિસ્થિતિ મનાવે. સાહેબ, હું તમારા આજની તારીખમાં 4.5 લાખ હિન્દુ મહિલાઓ જે છે ને, સાંભળો ના, તમે સાંભળો, 4.5 લાખ હિન્દુ મહિલાઓ જે છે ને એ દક્ષિણના ખાલી 6 રાજ્યોની અંદર જે છે ને એ મંદિરમાં દેવદાસી બની સળે છે, દેહ વેપાર કરવા મજબૂર. ઈ આ આખું વિશ્વ કુટુંબ છે. એક મિનિટ, તમે પહેલા મારે સાંભળો. હા, હું તમારા પક્ષમાં છું. હા, મારા પક્ષમાં છે, તો હું તમને એ જ કહું છું ને કે આ જે બનાવ બને છે, જો અમારી વણકરને મંદિરમાં ના આવવા દેતા તો જબરજસ્તી ગયો એ ન જવું જોઈએ, એને પોતાનો સ્વાભિમાન નેવર ન મૂકવું જોઈએ. હા, બરાબર છે, અમારા માણસોને જ માર ખાવી છે, અમારા માણસોને, એટલે જે છે ને જબરજસ્તી ઘૂસવા જાય છે. જયારે આવું કે છે મનુ સ્મૃતિમાં કે બ્રાહ્મણ ઉપર થૂકે તો જીભ કાપી નાખવી, બ્રાહ્મણ ખાટલા ઉપર બેઠો અને સામે ખાટલા ઉપર જો શુદ્ર બેસે તો એનો નીચેનો બેસવાનો ભાગ કાપી નાખવો જોઈએ, બ્રાહ્મણ એનાથી ઉપલી ત્રણેય વર્ણ પૈકી એકે વર્ણની કન્યા સાથે આંતરજ્ઞાતિ લગ્ન કરે તો એનું ગુપ્તાંગ કાપી નાખવો જોઈએ, બ્રાહ્મણ સવારે કોર્ટમાં જુબાની આપવા આવે તો પહેલો પોર છે એટલે એની જુબાની ન લેવી, પવિત્ર પોર ગણાય. દુનિયાનો એક જુલમ નથી. અને શુદ્ર જે છે એને પોતાના જે છે ને એ પોતે ધન સંચય માટે સક્ષમ હોય તો ધન સંચય કરવો નહીં,
શુદ્ર નું ધન છે એ બ્રાહ્મણ નું છે અને શુદ્ર ને બ્રાહ્મણ પહેલે પહેલે એક વાત મારી સાંભળો કે હું ક્ષત્રિય બરાબર હા તો હું તમારો ભાઈ તરીકે તમને ફોન કર્યો છે એટલે તમારા વિરોધ ના 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 હું વિરોધમાં નથી હું તમને એ કહું છું તમે જે કીધું ને કે હું મંદિરમાં ઓલા ભાઈને એના લઈ ગયો વાસ્તવમાં તમારે લઈ જવાની જે જરૂર નથી મારી દ્રષ્ટિએ તમારે એમ કહેવું જોતો કે ભાઈ આ અમારા માણસો અમારા હિન્દુઓ જે છે એ તમને મંદિરમાં નથી આવવા દેતા હળદૂત કરે છે તો તમારે તમારો સ્વાભિમાન જાળવી અને તમારો ધાર્મિક રસ્તો અલગ કરી લેવો જોઈએ એમ નહીં એટલે બસ 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 મારો પોઈન્ટ પોઈન્ટ એ છે સમજા મારો પોઈન્ટ હું છે કહો મારો પોઈન્ટ એ છે કે ધાર્મિક રસ્તો અલગ થઈ જાય તો ધર્મ તૂટી જાય એના પાપે તૂટી જશે ને પણ શપથ લીધા કે હું ફલાણા દેવ ને માનીશ અને ફલાણા નહીં માનું હું આ ધર્મ થી ત્યાગ તો એમાં અયોધ્યા ની અંદર ઓલા જે છે ને એ ધર્મ ના નામે માગીને ખાનારા ત્રણ ત્રણ જણા ઉપરી પડે છે કે આનો શિર છેદ કરી નાખો ને હું 50 લાખ રૂપિયા આપીશ બરાબર તો આ દર વર્ષે 40,260 જુલમો દેશમાં થાય છે એટલે દર 10-15 મિનિટે એક જાતિવાદ જુલમ ત્યારે આ લોકો કેમ બોલતા નથી અયોધ્યામાં બેઠા છે ફતવા બહાર પડે છે નહીં હું બોલે સાહેબ હું બોલીશ એમ હા હા તો બોલ એમાં જે છે ને એવું આપણે સમજાવટથી કામ લેજો એવું કોઈ ત્યાં કરતા હોય તમારા ગામમાં તો હું છાતી ઠોકીને કહું છું કે એ લોકો ખોટું કરે છે ન કરવું જોઈએ વાલ્મીકી સાથે આ પ્રકારનો વર્તાવ પણ મુદ્દો સફાઈ સફાઈ નો હોય તો અલગ વસ્તુ છે નહીં એ અલગ વસ્તુ એ તો હું સમજો છું અચ્છા ભલે તમે મને એ ભાઈ એ કોઈ એમાંનો ભાઈ હોય તો મને તમે એના સાથે વાત કરાવજો હું એને સમજાવીશ એમાં ક્યાં ના છે એ વાતનો એમાં ખોટાને હું ખોટો કહીશ અમારો હોય કે બીજો હોય કે જે હોય તે જે આપને કહું પણ હું તમને કહું છું આ ધર્મ ની બાબત જે છે ને આ છે ધર્મ તૂટી જશે એ આજ નહીં તો કાલે જે છે ને એ તૂટવાનો જ રહ્યું અને એના જુલ્મ હવે જે છે અનુસૂચિત વર્ગ ને આજની યુવા પેઢી છે ને એ જે છે એ સ્વાભિમાન નિયમ નીતિ અને જે છે ને આ જુલ્મો સહન કરવા અસમાનતા સહન કરવા તૈયાર નથી હવે એના બહુ મને તમારી વાત મને બહુ ગોઠવી લડતા લડતા જે છે ને હવે મરી જવાનું પસંદ કરવું જોઈએ હવે આ પેઢીઓ દર સમજો હા હું શિક્ષિત છું માણસ શિક્ષિત માણસ છું હા એ તો બરાબર છે એટલે તમે સભ્યતા તમારા જીવન ઉપર દેખાય છે નહીં તો હલકા હિન્દુવાદી હોય ને જે એ નહીં એ બાલ ની ખબર ન હોય કોઈ દી વેદ ને કે સમૃદ્ધિ ને પુરણ ને દૂર થી જોયો ન હોય અને જે ભૂસું દિમાગમાં ભરાયું હોય ખોટી વાતો કરી કરીને એટલે એ લોકો શું તર્કમાં અટકી છે એટલે તરત ગાડા ગાડી ને ઉસકી રાટમાં ઉતરે છે એટલે આવા હલકાઓ સાથે હું વાત નથી કરતો પણ મારો હું કમેન્ટ સાહેબ હા કે જો તમારી જેવા 5-10 માણસ હોય ને અધિકારી અને પાછા જૂઠું બોલે છે તાડન નો અધિકાર જે છે તાડન નો અર્થ મારવો નથી થતો તમે 10-10 ઠેકેદારો ને સાંભળો તો 10 અલગ અલગ અર્થ આપશે કારણ કે 10-10 ખોટા છે વાસ્તવમાં તમે કીધું ને એ તમે કીધું ને હા દલિત ને અડશો વાલ્મીકિ ને અડશો તો તને શોટ લાગે છે ત્યાં શોટ લાગે સીધી વાત છે અને પાછા ખોટી દલીલો આપે છે આનો અર્થ આવો નથી થતો આવો નથી થતો અને જે છે ને અમને બધે ખબર છે કે શેનું અર્થ શું થાય છે ચોખ્ખા શબ્દોમાં લખેલું છે ને પછી પાપ છુપાવવા કે અર્થ આનંદ થતો ના થાય છે એનો કોઈ મતલબ નથી તો એના કરતા જે છે ને તમે મને એ ભાઈ જે કોઈ એના સાથે વાત કરાવજો હું સમજાવીશ એમને એટલે એમ નહી હું શું કહું છું આપણે આપણે શાસ્ત્રો ને હળગાવી નાખો મનોવદે શાસ્ત્રો ને હળગાવી નાખો બરાબર છે આટલા જાતિવાદી તમે કહો મને આટલા આટલા સંગઠનો હિન્દુવાદી છે બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ યુવા સંગઠન ભાજપ ને પૂંછડા ઢીકડા આજે ગુજરાત ની અંદર જે છે ને છેલ્લા 2 વર્ષમાં 7 કિસ્સા તો જાહેર થયા છે કે SC વર્ગ નો વરરાજા લગ્ન કરવા બારાત કાઢવા માટે ઘોડી ઉપર ચડ્યો હોય અને એની ઘોડી ઉપર પથ્થર મારો કરીને ઉતારી નાખ્યો અને ઘાયલ કર્યો હોય તમે મને કયો કયું હિન્દુવાદી સંગઠન એક જે છે ને એ બનાવના વિરુદ્ધમાં રોડ ઉપર ઉતર્યું છે એ વાત તમારે ચોક્કસ છે એમ કાઠીભાઈ એક વાત તમને કહું ખુમણભાઈ સહમતી છે ને બે રીતે એક ગર્ભિત સહમતી હોય છે અને એક ખુલ્લી સહમતી હોય છે મુસલમાને આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું અને અહીંયા કે છે કે કોઈક કોઈક એવા હોય પણ કોઈક કોઈક એવા હોય બધા એક જ ધર્મ ના શું કામો છે
કેમ કોઈ મુસલમાને કઈ મરઘોડો રોક્યો સાંભળ્યો તમે? શીખે રોક્યો, પારસીએ રોક્યો, જૈને રોક્યો? અજમલભાઈ સોલંકી એટલે વાલ્મીકિ માં આવે કે? ના, વાલ્મીકિ માં હું બૌદ્ધિસ્ટ છું. મેં બૌદ્ધ ધર્મ નો અંગીકાર કરેલો છે એટલે જાતિ જે છે ને ખતમ થઈ જાય છે. એટલે વણકર માં આવે ને? ના ના, બિલકુલ નહીં, વણકર નથી, હું કઈ નથી. હું જે છે ને એ બૌદ્ધિસ્ટ છું આજની તારીખમાં. હા તો બરાબર છે. પછી આપણે જે 50-60 વર્ષ પહેલા જે જાતિ બોલાતી એ કઈ જાતિ? ઈ જે બધી બોલાતી, જે બોલાતી મારે વાત સાંભળો. 50-60 વર્ષ પેલા જાતિ બોલાતી ને વણકર જાતિ? હા, એવું કઈ નથી. વણકરે બોલાતી, વાલ્મીકિ બોલાતી, રોહિત બોલાતી, ગરુડા બોલાતી, શ્રીમાળી બોલાતી, બારોટ બોલાતી, બધી બોલાતી. અમારો પાંચમો ભાઈ છે, તમને ખબર છે? હા ભલે, હશે પાંચમો ભલે ભાઈ. તો હું મારા કામમાં છું, તમે જે છે ને એ હું તો મને વાત કરાવજો, હું સમજાવીશ. ભલે આપણે.